एसटी न्यूज भानुशाली हत्या केस मामले शू अपडेट જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ માટે એટીએસ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ સીઆઈડી અને રેલવે પોલીસની અલગ અલગ જે ચુનંદા અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવેલી છે તેઓ અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા હતા. દરમિયાન બે જે આરોપીઓ છે તેઓની શંકાસ્પદ હિલચાલવાળા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. તેના આધારે આ જે આરોપીઓ છે અથવા તો આ જે હત્યા પાછળ કારણનો જવાબદાર છે તેને શોધવામાં જે એસઆઈટીને સફળતા મેળવી છે. સૂત્રો તરફથી જે વિગતો મળી છે તે મુજબ ભાનુશાળી પરિવાર દ્વારા જે શકમંદોના નામ આપવામાં આવ્યા હતા અને જેઓ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા તેઓની ભૂમિકા ચકાસવામાં આવતા જે ફરિયાદમાં બે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ હતી અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેથી તેઓ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું હતું અને તેઓની ભૂમિકા સ્પષ્ટ થયા બાદ ગઈકાલે રાત્રે તેઓની અટકાયત કરવામાં આવી છે. સત્તાવાર આ બાબતે હજુ સુધી એસઆઈટી દ્વારા કે એસઆઈટીનો કોઈ પણ અધિકારી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી, પરંતુ એક મહિલા અને જે ભાવ નામનો શખ્સ છે જેનો ભાનુશાળીના પરિવાર દ્વારા પણ તેઓની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેઓ ઉપર જે આક્ષેપો હતા તે મુજબના જે આક્ષેપો છે તેઓની ભૂમિકા સ્પષ્ટ થઈ છે અને ત્યારબાદ આ બંનેની અટકાયત અને પૂછપરછ બાદ જે બે શાર્પ શૂટર હતા તેઓ સુધી પણ પહોંચવામાં એસઆઈટીને સફળતા મળી છે. આ જે આરોપીઓ છે તે આરોપીઓની લગતા જે અન્ય કેટલીક કડીઓ છે અથવા તો પુરાવાઓ છે તે એકત્ર કરવાના બાકી હોય અને આ દિશામાં કામગીરી ચાલુ હોય. હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અન્ય કેટલીક બાબતો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ જે આરોપીઓ છે તે સિવાયના અન્ય કોઈ આરોપીઓની પણ તેઓની અંદર સામેલગીરી છે કે કેમ તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે અને આવતીકાલ સુધીમાં આ અંગે એસઆઈટી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી શકે છે કે હત્યા પાછળ કયા કારણો જવાબદાર હતા, કોની કોની સંડોવણી હતી અને કેટલા સમય ત્યાં પ્લાનિંગ ચાલતું હતું. તે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ અત્યાર સુધીની તપાસમાં જે વિગતો ખુલી છે તે મુજબ સયાજીનગરી એક્સપ્રેસમાં જે જયંતિ ભાનુશાળી મુસાફરી કરી રહ્યા હતા તેઓની સાથે જ ભાવ નામનો શખ્સ અને અન્ય બે શખ્સો કે જે શાર્પશૂટર હોઈ શકે છે તેઓ પણ મુસાફરી કરી રહ્યા હતા અને મુસાફર બનીને તેઓની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હજુ કેટલીક કડીઓ એકત્ર કરવા માટે જે આજે રેલવે પોલીસ તથા જે એસઆઈટીના અધિકારીઓ છે તેઓ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો ગાંધીધામ કચ્છ ભચાઉ તથા જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ જે એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે એસઆઈટીના સદસ્યો છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. જગીશ.